દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ કરતી એલએનટી એજન્સી દ્વારા ગણદેવી તાલુકાના નાદરખા ગામે અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનનું વળતરને લઈને ખેડૂતોને ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે તેમને વાસદા ચીખણીના ધારાસભ્ય અનંત પટેલ પણ સમર્થનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટો માણો. એક પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કે જેનું કામ નવસારી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી એલએનટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનનું જે વળતર ચૂકવવાનું હોય છે એ ખેડૂતોને એક સમાન આપવાનું હોય છે, પરંતુ એજન્સી દ્વારા એક સમાન વળતર ચૂકવવામાં આવ્યું નથી અને તંત્ર પણ એક સમાન વળતર અપાવી શકી નથી, જેથી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે જેમાં વાસણદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પણ સમર્થન આપ્યું છે. આજ રોજ એલએનટી એજન્સીના બુલેટ ટ્રેનના દરખા ખાતે આવેલ ગેટ પાસે ધરણા યોજવા પહોંચ્યા હતા અને ધરણા પર બેસેલ ખેડૂતો અને ધારાસભ્યને પોલીસે પરવાનગી ન હોવાનું જણાવતા અંતે ધારાસભ્ય અનંત પટેલ અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે રકઝક પણ થઈ હતી, જે બાદ અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્ય અનંત પટેલ ગણદેવી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારની રજૂઆત કરી હતી. એલએનટી એજન્સીના જવાબદાર કર્મચારીઓને મામલતદારની સમક્ષ બોલાવી અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્યે રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું. સાથે જ આગામી સોમવારે ફરીવાર વળતર અંગે બેઠક કરવાનું હાલ પૂરતું જણાવ્યું છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી.